નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આપણું ચોથું પ્રકરણ હિસાબી સમીકરણ ચાલુ કર્યું અને આમનોમાં પ્રોબ્લેમ હોય તો તમે મને મેસેજ કરીને કહી શકો છો કે કેવા કેવા વ્યવહારોમાં તમને પ્રોબ્લેમ છે. કાલે આપણે જોયું હિસાબી સમીકરણ એ આધુનિક અભિગમ છે જેની અંદર પાકા સરવાળાના જે બે અંગો છે મૂડી દેવા અને મિલકત, આ બંનેનો સરવાળો સરખો થાય છે એટલે કે મૂડી વત્તા દેવા બરાબર મિલકત, એટલે કે કેપિટલ વત્તા લાયબિલિટીઝ બરાબર એસેટ. આને હિસાબી સમીકરણ કહે છે અથવા પાકા સરવૈયાનું સમીકરણ પણ કહે છે. આ એક અમેરિકન અભિગમ છે અને આધુનિક અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રણાલીગત અભિગમની અંદર વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચના ખાતાને આધારે ઉધાર જમાના નિયમનો ઉપયોગ કરી હિસાબો લખવામાં આવે છે. તો આજે આપણે આ અભિગમનો ઉપયોગ એટલે કે હિસાબી સમીકરણને તાળો કેવી રીતે મેળવીશું, કારણ કે મિલકત અને દેવા જેટલું ટોટલ, સોરી મૂડી અને દેવા જેટલું ટોટલ મિલકતોનું થવું જોઈએ. તો આપણે એક્સરસાઇઝ જોઈએ. તો આપણીના સ્વાધ્યાયની બીજી એક્સરસાઇઝ આપેલી છે, તો સ્વાધ્યાય દાખલા નંબર 2 નું છે બરાબર. આપણે હિસાબી સમીકરણને તારવાનું છે. આપણે ખાના પાડવા પડશે પહેલો ક્રમ, એટલે જે વ્યવહાર હોય તે મિલકતો જો વધતી હોય ઘટતી હોય તો અહીં લખીશું, મૂડી વધતી ઘટતી હોય તો અહીં લખીશું અને દેવું વધતો ઘટતો હશે તો ત્યાં લખીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો વ્યવહાર 80,000 રોકડા લાવી દીધું છે, આપણે એની અમદ આવે છે, રોકડ આવે છે, રોકડ સિલેક્ટ વધે, રોકડ ખાતે ઉધાર તે માલિક લાગવા પછી મૂડી વધે, મૂડી ખાતે જમા. તો પહેલી અસર આવશે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. આમાં કદાચ એક દિવસમાં 3 કે 4 જ વ્યવહાર ચાલે, પણ સમજીશું આપણે. હવે કેટલા રોકડ લાવે છે? 80,000 રૂપિયા. તો આપણે અહીંયા લખીશું 20,000 બેંકમાં ભરી ખાતું લાગે. આપણે આમ આવડે છે, બેંક લાવે છે, બેંક સિલક બધી બેંક ખાતે ઉધાર, રોકડ જાય છે, રોકડ સિલક ઘટે રોકડ ખાતે. તો આમ જ આપણે ક્લિયર છે, બેંક ખાતે ઉધાર અને રોકડ જાય છે તેથી રોકડ ખાતે જમા કેટલા રૂપિયા છે? તો કે 20,000 રૂપિયા છે. તો બંનેમાં આપણે 20,000 લખીશું. પહેલા બેંક ખાતાની વાત કરીએ તો બેંકમાં પૈસા વધ્યા એટલે બેંક શિલક વધી બરાબર. તો બેંક શિલક વધી છે એટલે અહીંયા લખી શકીશું બેંક શિલક વધે છે અને બીજી બાજુ રોકડા ભરો છે એટલે રોકડ જાય છે એટલે રોકડ શિલક ઘટે છે. હવે
મુદ્દલ છે અને રોકડ સેલક બંને મુદ્દલ છે. તો જે રોકડ સેલક આપણી પાસે હતી એટલે 80000, એ 80000 માંથી તમે બેંકમાં કેટલા ભરી દીધા 20000, એટલે માઈનસ બેંકમાં ભર્યા કેટલા 20000. તો હવે રોકડ સેલક તમારી કેટલી થઈ જશે, રોકડ કેટલી થઈ ગઈ 60000, અને બેંકમાં પૈસા વધ્યા એટલે બેંક સેલક વધશે, એટલે નવી એક મિલકત વધી ગઈ બેંક સેલક. તો બેંકમાં કેટલા ભર્યા છે 20000, તો 20000 થઈ જશે. એટલે તમે આનું ટોટલ કરશો એટલે કાલે આપણે જોયું હતું કે ઘણી વાર મિલકતોમાં જ વધારો ઘટાડો થઈ જશે, દેવા અને મૂડીમાં થશે નહીં. તો આ બેમાં કોઈ અસર નહીં થતી. તો આપણે મૂડી કેટલી ને કેટલી લખી શકીએ છીએ, 80000, એટલે અહીંયા ટોટલમાં પણ શું આવશે 80000. આપણે લખીએ છીએ 80000 વત્તા અહીંયા જો દેવું ગણીએ તો દેવું કેટલું છે, અત્યારે 0 લખી શકીએ. બીજો વ્યવહાર દેખ્યો, તો મિલકતો અને મૂડી દેવા સરખું થાય છે. આવી જ રીતનો આગલો વ્યવહાર જોઈએ, ત્રીજો વ્યવહાર છે જેમાં કહ્યું છે 40000 ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. હવે માલની ઉધાર ખરીદી કરી તો આપણે આમાં પહેલા જે માલ આવે છે સ્ટોક વધે ખરીદ ખાતે ઉધાર અહીં લખી શકીએ, ખરીદ ખાતે ઉધાર. અને કોની ઉધાર ખરીદી કરી છે, હિમાની પાસે, તો હિમાની લાભ આપે છે એટલે ઉધાર વધે, હિમાની ખાતે કેટલા રૂપિયાનું આવશે 40000. તો આપણે ઉધારમાં 40000 લખીશું અને જમા. હવે અહીંયા તમે માલ આવે છે પહેલું છે કે ખરીદ ખાતે ઉધાર, તો માલ આવે છે સ્ટોક વધે, તો આપણે લખીએ કે માલ સ્ટોક વધે માલ
તો જ્યારે વજન ઘટે આવે તો એક જ બાજુ સમજવાનું. અહીંયા પણ જો વજન ઘટે તો ખાલી મિલકતમાં ફેરફાર હતો, કાં તો દેવામાં ફેરફાર હોય, પણ વધે ઘટે તો એક જ માં હોય, એક જ સાથે છે, તો સમજવાનું મિલકતમાં છે. તો માણસ સ્ટોક પહેલા કેટલો હતો? કેટલો હતો? 40,000 હતો. હવે તમે નવો ખરીદ્યો કેટલાનો? 30,000 નો. તો વત્તા ખરીદી 30,000 ની કરી એટલે હવે માણસ સ્ટોક કેટલાનો થઈ ગયો તમારા જોડે? 70,000. બરાબર. બીજી વાત, સ્ટોક આવી રોકડ, તો રોકડ તમારી જોડે હતી કેટલી? 60,000. એ 60,000 માંથી રોકડ સિલક ઘટી, કેટલી ઘટી ગઈ? ખરીદી કરી એટલે 30 ની, તો માઇનસ ખરીદી કરી એટલે એના 30,000 ગયા, એટલે 60 માંથી 30 ગયા, તો ગયા કેટલા? 30,000. અને ત્રીજું પણ છે બેંક સિલક, તો એ એવું ને એવું રહેશે, તો બેંક સિલક માં કોઈ ફરક નથી. 40,000 ને 40,000 હવે તમે ટોટલ કરશો તો 70 ને 30, 1,00,000, અને 40 માંથી 30, 70 ને 60 માંથી 30, તો ટોટલ અહીંયા આપણે ભૂલ કરી 60 ને 80. તો જો એમાં જ વધારો ઘટાડો થયો હોય તો ટોટલ બદલાવ ના થયું, તો 70 ને 30, સોરી બેંક સિલક 30,000 છે અહીંયા ભૂલ, યસ, તો 70 ને 30, 1,01,020,000. હવે આમાં જ વધારો ઘટાડો થયો છે, પેલામાં કોઈ ફેરફાર નહીં, મૂડી 80,000 ની 80,000, અને ટોટલમાં પણ અહીંયા 80,000 આવશે. વત્તા દેવું લણદારનું છે કેટલું? તો કે 40,000 છે. તો એ જે 40,000 અહીંયા છે, તો તમે લખી શકો છો 80,000 વત્તા 40,000 બરાબર 20,000. તો આમ આજે આપણે 4 વ્યવહારો કર્યા, આવી જ રીતના 4-4 વ્યવહારો જ કરીને આગળ જઈશું. તમને આજે આવા વ્યવહારો આપીશું 4, અને બીજી આમદની રેગ્યુલર એક્સરસાઇઝ આપીશું, તો તમે વ્યવસ્થિત રીતે કરશો તો વધારે મજા આવશે. બરાબર. કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મારા નંબર પર મેસેજ કરી શકો છો. તો આ રીતનું મિલકતો જેટલી વધશે એટલું જ આવેનું ટોટલ વધશે. બરાબર. આ એક આધુનિક અભિગમ છે, યાદ રાખીશું, અમેરિકન પદ્ધતિ છે, જેની અંદર પાકા સર્વેનો ઉપયોગ કરવામાં આવે છે. પાકા સર્વેના બે અંગો, મૂડી દેવા અને મિલકતો. તો મૂડી વત્તા દેવા બરાબર મિલકતો થશે, અને બંનેનો સરવાળો સરખો થશે. તો આટલે રાખીએ છીએ. નમસ્તે.